નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, દિલકન વિદ્યાપીઠ શાળા પરિવાર વતી હું સંજયસિંહ સરવૈયા આજના વિડિયો લેક્ચરમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, અગાઉના વિડિયો લેક્ચરમાં આપણે પ્રકરણ 6 માં ભૌતિક અને રાસાયણિક ફેરફારો એમાં આપણે પ્રસ્તાવના પ્રવૃત્તિ નંબર 1 એમાં આપણે જોયું હતું કે કાગળના કાપીને એના ટુકડા કરવા એ ભૌતિક ફેરફાર છે. ત્યારબાદ પ્રવૃત્તિ નંબર 2 કે ભૌતિક ફેરફાર છે એને ઉલટાવી શકો ઉલટાવી શકાય તેવો ફેરફાર છે. એમાં આપણે જોયું હતું સોગનો ભૂકો ભાંગીને ભૂકો કરવાનો હતો અને એ ભૂકાની પેસ્ટ બનાવીને ફરી વખત છે એ સોગ બનાવવાનો હતો, તો એવી રીતે ઉલટાવી શકાય તેવો ફેરફાર છે. અને પ્રવૃત્તિ નંબર 6.3 કે જે પદાર્થની સ્થિતિમાં ફેરફાર થાય છે એ પણ ઉલટાવી શકાય તેવો ફેરફાર છે. એમાં આપણે જોયું હતું કે બરફ છે એને આપણે સૂર્યપ્રકાશના તડકામાં મૂકીએ તો એ પાણી થાય છે, એ પાણીને ફરી વખત ફ્રીજમાં મૂકીએ તો બરફ થાય છે, તો એ કેવી પરિસ્થિતિ થઈ? તો કે જે પદાર્થની પરિસ્થિતિમાં થતો ફેરફાર છે એ ભૌતિક ફેરફાર છે, એને ઉલટાવી શકાય તેવો ફેરફાર છે એવું આપણે કહી શકીએ. હવે આપણે આજના વિડિયો લેક્ચરમાં આપણે જોવાનું છે પ્રવૃત્તિ નંબર 6.4 કે જે પદાર્થની સ્થિતિમાં થતો ફેરફાર એ ભૌતિક ફેરફાર છે. આપણે આગળની પ્રવૃત્તિ 6.3 માં શું હતું કે પદાર્થની સ્થિતિમાં થતો ફેરફાર એ ઉલટાવી શકાય તેવો ફેરફાર છે, અને આ જે પ્રવૃત્તિ છે એ પદાર્થની સ્થિતિમાં થતો ફેરફાર એ ભૌતિક ફેરફાર છે તે દર્શાવે. પદાર્થની સ્થિતિમાં થતો ફેરફાર એ કેવો ફેરફાર છે? ભૌતિક ફેરફાર છે તે દર્શાવો. હવે આપણે આ પ્રવૃત્તિમાં જોવાનું છે પાણી, તેની જે પાણીને ઉકાળીને જે વરાળ બને છે એને કોઈ પાત્ર ઊંધું રાખીને એની ઉપર રાખવાનું છે અને જે પાણીના ટીપા બાજે છે, તો પાણીને ઉકાળવાનું છે એની વરાળ થાય છે એને કોઈ ઉપર પાત્ર રાખે તો એમાં તમે અંદર જોવો તો એમાં તમને પાણીના ટીપા બાજેલા હોય. એટલે કે આપણે જે ભૌતિક ફેરફાર જોઈએ તો જે પેલા પદાર્થ હોય એ પદાર્થ બદલતો નથી ભૌતિક ફેરફારમાં, પદાર્થ એનો જ રહે છે. તમે કાગળના ટુકડા કરો તેના કદ નાના થાય છે, પણ પદાર્થ કેવો હોય છે? તો કે મોટો જે મૂળ કાગળ હોય એ અને નાનો જે કદ વાળો કાગળ છે એ પદાર્થ કયો છે? તો કે કાગળ જ છે. ત્યારબાદ આપણે બીજી પ્રવૃત્તિમાં એવું પણ જોયું હતું કે શોકનો ભૂકો, આપણે શોક છે ને ભૂકો કરી નાખીએ તો પદાર્થ કયો છે? શોક જ છે. પરંતુ એ ભૂકામાંથી આપણે શોક બનાવી શકીએ તો પદાર્થ તો એનો જ રહ્યો. ત્યારબાદ ત્રીજી પ્રવૃત્તિમાં પણ આપણે જોયું તો પેલા આપણે બરફ લીધો એનું પાણી થયું તેને ફ્રીજમાં મૂકીએ તો ફરી વખત શું થાય છે? બરફ થાય છે. તો એવી રીતે પાણી એની વરાળ અને પાછું એ પાણી બને છે. ટૂંકમાં આપણે એમ કહેવાય કે જે વરાળ છે એ કેવી હોય છે? તો કે એ પ્રવાહી, પાણી પ્રવાહી હોય છે અને એ પાછું વરાળ થઈને વાયુ થઈને પાછું પાણીમાં પરિણમે છે. હવે આપણે પદ્ધતિની વાત કરીએ તો એક પાત્રમાં થોડું પાણી લઈને તેને ઉકાળો. શું કરવાનું છે? કોઈ એક પાત્રમાં થોડું પાણી લઈને એને ગરમ કરીને ઉકાળવાનું છે, પાણીને ગરમ કરવાનું છે. હવે આપણે ધ્યાન ક્યાં રાખવાનું છે? તો કે પાણીની સપાટીમાંથી અથવા તો સપાટી પરથી ઉકળે, પાણી ઉકળે ઉકળે ગરમ થાય ત્યારે શું થાય? તો પાણીમાંથી વરાળ નીકળે. તો પાણીની સપાટી પરથી જે વરાળ જાય છે એને જો પાણીની સપાટી પરથી વરાળને જો ત્યારબાદ તો કે ઉકળતા પાણીની જે વરાળ છે પાણીની સપાટી પરની જે વરાળ છે એને એક વાસણ પણ કેવું જેનો હાથો હોય હેન્ડલ વડે આપણે પકડી શકીએ એવું પાત્ર અથવા તો એવું વાસણ
એને આ જે પાણીની સપાટી પરથી જે વરાળ છે વરાળથી થોડોક સહેજ ઊંચું રાખવાનું છે અને થોડી વાર માટે રાખવાનું છે આપણે લખીએ ઉકળતા પાણીની વરાળની સહેજ ઉપર અથવા તો થોડું ઉપર પણ આપણે લખી શકીએ આ વધારી દેવાનું નથી સહેજ ઉપર એક વાસણને અથવા તો એવા પાત્રને હેન્ડલ વડે પકડી હેન્ડલ અથવા આપણે એને સામાન્ય રીતે હાથો પણ કહીએ છીએ હેન્ડલ વડે પકડી થોડું ઉપર થોડા સમય માટે અથવા તો થોડા સમય સુધી ઊંધું પકડી રાખો શું કીધું છે તો કે આજે આપણે પેલા આપણે પાત્રમાં પાણી લીધું એને ગરમ કર્યું તો શું થાય તો કે એમાંથી વરાળ નીકળે હવે આ જે પાણીની વરાળ છે એનાથી સહેજ ઉપર એક વાસણ લઈને કેટલું રાખવાનું એક વાસણ લઈને એને હેન્ડલ વડે પકડીને થોડું ઉપર રાખવાનું છે અને થોડા સમય સુધી ઊંધું પકડી રાખવાનું છે કેવું પકડી રાખવાનું છે ઊંધું પકડી રાખવાનું છે હવે ત્યારબાદ તો કે એ જે વાસણ છે આપણે જેને રાખ્યું હતું તો હવે એ વાસણની સપાટીની અંદર અવલોકન કરવાનું છે અહીંયા આપણે લખ્યું છે કે ઉકળતા પાણીની વરાળની સહેજ ઉપર એક વાસણને હેન્ડલ વડે પકડીને થોડું ઉપર થોડા સમય સુધી ઊંધું પકડી રાખો અને તેની એટલે કે વાસણની જે અંદરની સપાટી છે તેની અંદરની સપાટી શું કરવાનું છે અવલોકન કરો આપણે આજે વાસણ ઊંધું પકડ્યું છે તેની અંદરની સપાટી શું કરવાનું છે અવલોકન કર્યું આપણે ક્યાં રાખી હતી આ સપાટી તો કે જે વરાળ છે પાણીની સપાટી પરથી વરાળ થાય છે એનાથી સહેજ ઉપર હવે તમે આ પ્રવૃત્તિ કરશો તો તમને જોવા મળશે કે વાસણની અંદરની સપાટી પાણીના ટીપા બાજરે અથવા તો આપણે છોટેલા પણ કહીએ પણ વિજ્ઞાનની ભાષામાં આપણે બાજરેલા જોવા મળે છે શું થાય છે આ જે પાણીની વરાળ છે એમાંથી બની તો કે પાણીમાંથી જ બની અને આપણે ગરમ કરીએ એમાંથી વરાળ બની ને વરાળને આપણે જોવા માટે આ વાસણના પાત્રને ઊંધું રાખ્યું થોડો હેન્ડલથી પકડીને તો એ વાસણની અંદરની સપાટીમાં જો તો તમને એ પાણીના ટીપા જોવા મળે છે એટલે આ પદાર્થ છે એ બદલતો નથી પાછું વરાળમાંથી બને છે તો કે પાણી બને છે તો આ આપણે નિર્ણયમાં લખી શકીએ પદાર્થની સ્થિતિમાં થતો ફેરફાર કેવો હોય છે કેવો ફેરફાર હોય છે ભૌતિક ફેરફાર હોય છે તો આજે તમારે પ્રવૃત્તિ નંબર 6.4 એમાં શું જોયું તો કે જે પદાર્થની સ્થિતિમાં થતો ફેરફાર છે કે ભૌતિક ફેરફાર છે એમાં આપણે એક પાત્રમાં પાણી લીધું અને એને ગરમ કરીને ઉકાળ્યું ત્યારબાદ આપણે ક્યાં જોવાનું હતું તો કે પાણીની સપાટી પર થોડી વાર રહીને તમે પાણીની સપાટી પર જુઓ તો તમને જે વરાળ નીકળે છે એ જોવાનું કીધું ત્યારબાદ એ જે પાણીની ઉકળતા પાણીની સપાટી પર જે વરાળ નીકળે છે એનાથી સહેજ ઉપર એક પાત્રને હેન્ડલ વડે પકડીને
થોડા સમય માટે આપણે રાખવાનું હતું અને એની અંદરની સપાટી જે વાસણ હોય એની અંદરની સપાટી પર અવલોકન કરવાનું હતું. તો એની અંદરની સપાટીમાં તમે અવલોકન કરશો તો તમને શું જોવા મળે, તો કે બાજેલા ટીપા જોવા મળે છે. તો આપણે આ જે વાક્ય છે એને આપણે અવલોકન કરી શકીએ. આપણે અવલોકન કરવાનું કીધું તો નીચે, તો આપણે આ અવલોકનમાં આપણે આવું જોવા મળે કે એની જે પાણીની સપાટી છે એમાં અંદરની સપાટીમાં પાણીના ટીપા છે બાજેલા જોવા મળે. હવે આપણે આગળ જોવાનું છે પ્રવૃત્તિ નંબર 6.5. હવે આમાં ધાતુની વાત કરવામાં આવી છે. તો ધાતુને ગરમ કરવાથી રંગમાં થતો ફેરફાર એ ભૌતિક ફેરફાર છે. તમારે જે પ્રવૃત્તિ નંબર 6.5 છે એમાં તમે જો કે એમાં તમારા પાઠ્યપુસ્તકમાં આકૃતિ પણ આપેલી છે કે એક વપરાયેલી કરવતની પટ્ટી, તો આપણે પદ્ધતિસર જોઈએ એમાં તો કે એક વપરાયેલી કરવતની પટ્ટી લો, એક વપરાયેલી કરવતની પટ્ટી લો કે જે લોખંડની કે સ્ટીલની હોઈ શકે અથવા તો આપણે કહી શકીએ કે કોઈ ધાતુની હોઈ શકે. હવે આ જે પટ્ટી છે એને સેપિયાની મદદથી પકડો, તેને એટલે કે જે કરવતની પટ્ટી છે તેને સેપિયાની મદદથી પકડો. ત્યાર બાદ શું કરવાનું છે, તો કે આ જે કરવતની પટ્ટી છે એનો એક છેડો આપણે સીપીની મદદથી પકડો, તો એની જે બીજો છેડો છે એને જે આપણે સ્ટવ હોય છે ગેસનો જે સ્ટવ હોય છે એના પર ગરમ કરો. કરવતની પટ્ટીનો બીજો છેડો સ્ટવની અથવા આપણે ગેસના સ્ટવની પણ કહીએ, ગેસના સ્ટવની જ્યોત પર ગરમ કરો. બીજો છેડો છે આ જ્યોત પર શું કરવાનું છે, ગરમ કરવાનો છે. ત્યારબાદ તે આ જે પટ્ટી છે એ કુલ ગરમ થઈ જાય અથવા તો જ્યાં સુધી લાલ સોળ થઈ જાય ત્યાં સુધી રાખો. પટ્ટીને ગરમ થઈ જાય ત્યાં સુધી રાખો અને તેનો રંગ તપાસો. શું કરવાનું છે, આપણે એનો રંગ તપાસવાનો છે. આપણે જોયું કે ધાતુને ગરમ કરવાથી રંગમાં થતો ફેરફાર એ કેવો ફેરફાર છે, ભૌતિક ફેરફાર છે. તો હવે આપણે કરવતની પટ્ટીને કેમ લીધું, તો કે એક ધાતુ છે એને ગરમ શા માટે કરવાનું, તો કે એનો રંગ તપાસવા માટે. તો આપણે એક પટ્ટીનો બીજો છેડો, એક પટ્ટીનો છેડો સીપીયાની મદદથી, બીજો છે એ ગેસના સ્ટવના જ્યોત પર ગરમ કરવાનો છે. હવે આ પટ્ટીને ગરમ કરીને કરવાનું છે, એનો રંગ તપાસવાનો છે. હવે ત્યાર પછી શું કરવાનું છે,
तो के आ पट्टी छे, पट्टी ने जोत पर थी दूर करवानो, अथवा तो जोत थी दूर करी थोड़ी वार पछी अथवा तो थोड़ा समय पछी तेनो रंग तपासो। ત્યારે શું કરવાનું હતું તો કે એને આપણે ગરમ કરવાનું હતું અને એનો રંગ તપાસવાનો હતો। ત્યારબાદ તેને જોત પરથી આપણે જે ગેસનો સ્ટવ છે એની જોત પરથી દૂર કરીને પછી થોડીવાર પછી તેનો રંગ છે એ તપાસવાનો છે, બંનેના રંગ છે એ તપાસવાના છે। તો હવે તમે આ રીતે અવલોકન કરશો અહીં આપણે એવું પણ લઈ શકીએ હવે બંને પરિસ્થિતિનો ગરમ કરીએ ત્યારે અને જોત પરથી દૂર કરીએ ત્યારે બંને પરિસ્થિતિનો રંગ તપાસ અને તેના અવલોકન છે નોંધો। તો પહેલા આપણે વાત કરીએ કે જ્યારે કરવતની પટ્ટીને લાલ સોળ ગરમ કરવામાં આવે ત્યારે તેનો રંગ લાલ થઈ જાય છે અથવા તો લાલ થાય છે। આપણે લખીએ અવલોકનમાં કરવતની પટ્ટી જોત પર લાલ છોડ લાલ છોડ ગરમ કરવામાં આવે ત્યારે તેનો રંગ કેવો હોય છે? લાલ રંગ હોય છે અથવા તો લાલ રંગ થાય છે અથવા તો લાલ થાય છે એટલે ગરમ થાય છે પછી થાય છે અથવા તો લાલ હોય છે। હવે બીજું તેને એટલે કે કરવતની પટ્ટીને જોતથી અથવા તો જોત પરથી દૂર કરીને ઠંડુ પડતા જે પટ્ટી છે ઠંડી પડે ત્યાંની વાત છે ઠંડુ પડતા તેનો રંગ મૂળ રંગમાં પરિણમે છે મૂકી દીધું છે કે જ્યારે પટ્ટી છે કરવતની એને ફૂલ ગરમ કરવામાં આવે લાલ છોડ ત્યારે એનો રંગ કેવો થાય છે? લાલ થાય છે પણ તેને જોત પરથી દૂર કરીને ઠંડી કરવામાં આવે ત્યારે તેનો રંગ મૂળ રંગ એટલે કે જ્યારે આપણે પટ્ટી લીધી લાલ છોડ ગરમ નતો કરી ત્યારે જે રંગ હતો લાલ છોડ પહેલા જે રંગ હતો એ રંગમાં પરિણમે છે પણ એ પદાર્થ છે એ ફરતો નથી એટલા માટે આપણે કહી શકીએ નિર્ણયમાં તો કે ધાતુને ગરમ કરવાથી રંગમાં થતો ફેરફાર કેવો હોય છે? ભૌતિક ફેરફાર હોય છે। આ હતી તમારી પ્રવૃત્તિ નંબર 6.5। હવે આપણે આગળ થોડું જોવાનું છે કે ભૌતિક ફેરફારની વ્યાખ્યા તમે જે પ્રવૃત્તિ 6.1 અને 6 પ્રવૃત્તિ નંબર 6.3 અને 4 માં જે તમે અભ્યાસ કર્યો એ એમાં કઈ રીતે પરિણમે છે ભઈ આપણે આગળના બોર્ડ વર્કમાં થોડો બોર્ડ વર્ક કરીએ। આગળ આપણે જોયું પ્રવૃત્તિ નંબર 6.4 અને 5 પહેલામાં આપણે જોયું અને બીજામાં જોયું તો કે બંને છે એ ભૌતિક ફેરફાર છે પ્રવૃત્તિ નંબર 6.4 અને 6.5 એમાં આપણે એમાં જોયું કે ઉપ
ઉકળતા જે પાણી છે એમાં વરાળ, તો વરાળ કેવી છે? તો કે વાયુ સ્વરૂપ, અને વાયુ સ્વરૂપમાંથી એ પ્રવાહી સ્વરૂપ પાણીમાં ફેરવાય છે. અને આપણે પ્રવૃત્તિ 6.5 માં જોયું કે ધાતુને ગરમ કરવાથી એના ધર્મમાં જે ફેરફાર થાય છે એ ભૌતિક છે. પહેલા એ આપણે કરવાની પટ્ટી લીધી ધાતુ તરીકે, એને લાલ સોડ ગરમ કરવામાં આવે ત્યારે એનો રંગ લાલ હોય છે, અને એને ઠંડી પાડતા એ કેવો બની જાય છે? તો કે એ મૂળ રંગમાં પરિણમે છે. તો જે એ રંગમાં ફેરફાર થયો છે એ ભૌતિક ફેરફાર છે, એમાં પદાર્થ બદલતો નથી. હવે આપણે વાત કરીએ કે આપણે જોયું પ્રવૃત્તિ 6.1 અને 6.2 એમાં આપણે શેની વાત કરી? તો કે 6.1 માં આપણે જોયું તો કે જે કાગળ છે એને આપણે ટુકડા કરીએ છીએ, બરોબર, અને આપણે એના ટેબલ પર મૂકીને એને જેવો જ આકાર કરીએ છીએ, એટલે એ જે પદાર્થ છે એના શું થાય છે, એના માપમાં ફેરફાર થાય છે, એના કદમાં ફેરફાર થાય છે, પરંતુ એ પદાર્થ બદલતો નથી. પદાર્થ એનો એ જ હોય છે, મૂળ કાગળ હોય એ કાગળ જ હોય છે, અને જે નાના ટુકડા થાય છે એ પણ કેવા હોય છે? કાગળ હોય છે. અને આપણે જોઈએ પ્રવૃત્તિ નંબર 6.2 એમાં શોકના ટુકડા, તો એનો આપણે ભૂકો કરી નાખીએ છીએ તો એનું કદ કેવું થઈ જાય? નાનું થઈ જાય છે. પણ ફરી વખત આપણે એની પેસ્ટ બનાવીને ગોળ ફેરવીને આપણે શોક જેવો આકાર આપીએ છીએ, એટલે પદાર્થ તો એનો એ જ રહેશે, બદલતો નથી. તો પ્રવૃત્તિ 6.1 અને 6.2 માં તમે જોયું કે 6.1 માં આપણે શું જોયું? કાગળના અથવા તો કાગળના ટુકડા અથવા તો કાગળ પણ કહી શકીએ, અને 6.2 માં શોકનો ભૂકો, બંને પદાર્થમાં માપમાં અથવા તો કદમાં ફેરફાર થાય છે. શેમાં ફેરફાર થાય છે? એના માપમાં અથવા તો કદમાં ફેરફાર થાય છે. કોના કોના? કાગળના ટુકડા અને શોકના ભૂકામાં. પણ પદાર્થ બદલતો નથી. ત્યારબાદ પ્રવૃત્તિ નંબર 6.3 અને પ્રવૃત્તિ નંબર 6.7. આપણે પ્રવૃત્તિ નંબર 6.3 માં જોયું હતું કે જે પદાર્થની પરિસ્થિતિ છે એ ઉલટાવી શકાય તેવો ભૌતિક ફેરફાર છે, ભૌતિક નહીં પણ ઉલટાવી શકાય તેવો ફેરફાર છે. તો એમાં આપણે જોયું હતું બરફ, પહેલા આપણે પાત્રમાં પાણી નહોતું લીધું, પહેલા શું લીધું હતું? એક પાત્રમાં બરફ, એને સૂર્યના તડકામાં મૂકીએ તો એ પાણીમાં પરિણમે છે. ત્યારબાદ પાણીને પાછું એક કાચનો પ્યાલો અને આપણે ફ્રીજમાં મૂકીએ તો એ શેમાં પડી જાય છે? બરફમાં. ત્યારબાદ એવી જ રીતે પ્રવૃત્તિ નંબર 6.4 આપણે આગળ જોઈએ તો કે આમાં આપણે જોયું કે ભૌતિક ફેરફાર થાય છે. આ જે પદાર્થની પરિસ્થિતિમાં છે શું થાય છે? એમાં ભૌતિક ફેરફાર થાય છે. તો આ બંને છે તો આ ઘનમાંથી બરફ છે એ ઘન હતો, એમાંથી પ્રવાહી, પછી પ્રવાહીમાંથી પાછું ઘન, પણ આપણે ઘનમાંથી પ્રવાહી. અને આપણે પ્રવૃત્તિ 6.4 માં જોયું કે ઉકળતું પાણી જે વરાળ છે, વરાળ છે એ વાયુ સ્વરૂપ છે, તો વાયુમાંથી પાણીના ટીપા ભાસે છે એટલે પ્રવાહી, એમ જોયું, બરોબર. તો પ્રવૃત્તિ 6 અને પ્રવૃત્તિ 6.4 બંનેમાં પાણીની અવસ્થામાં એક આપણે 6.3 માં જોયું કે બરફ છે એ ઘન અવસ્થામાં હતો, બરોબર, પાણીના કઈ અવસ્થામાં? ઘન અવસ્થામાં. અને આ પ્રવૃત્તિ 6.4 માં આપણે વરાળ જોવાની હતી, તો એ કયા સ્વરૂપમાં હતું? વાયુ સ્વરૂપમાં. તો આપણે લખીએ કે પ્રવૃત્તિ 6.3 અને 6.4, પહેલા આપણે વાત કરીએ પ્રવૃત્તિ નંબર 6.3 ની બરફ વાળી, તેમાં શું થાય? ઓકે, ઘનમાંથી, ઘન એટલે કે બરફમાંથી પાણીમાં એટલે પ્રવાહી, અને પ્રવૃત્તિ 6.4 એમાં આપણે વરાળની વાત કરીએ એટલે વાયુમાંથી
હવે વાસણ ઊંધું રાખ્યું તો તમને એમાં પાણીના ટીપા જોવા મળે છે સમા પરિણામ ઊંધું પ્રવાહી આપણે કહી શકીએ પ્રવૃત્તિ 6.3 અને પ્રવૃત્તિ 6.4 બંનેમાં પાણીની અવસ્થામાં શું થાય છે ફેરફાર થાય છે એમાં આપણે બરફમાં જોઈએ તો બરફ ઘન અવસ્થામાંથી પ્રવાહી અવસ્થામાં અને પાણીની વરાળ જોઈએ તો એ વાયુમાંથી પાણીના ટીપા વચ્ચે એટલે પ્રવાહીમાં જે ઈ એની અવસ્થા કહેવાય તો એ અવસ્થામાં ફેરફાર થાય છે તો હવે આપણે ભૌતિક ફેરફારની વ્યાખ્યા આપી શકીએ ભૌતિક ફેરફાર કોને કહેવાય તો એક તો પદાર્થના આકાર પદાર્થના આકાર ત્યારબાદ એના માપ અથવા તેનું બીજું નામ છે પરિમાણ ત્યારબાદ એનો રંગ અને અવસ્થા અને અવસ્થા જેવા તેના ગુણોને શું કહેવાય ભૌતિક ફેરફાર કહેવાય છે ભૌતિક ફેરફાર કહે છે કેવા કેવા પદાર્થના તો આકાર આકારમાં આપણે કોની વાત કરી તો કે કાગળની ત્યારબાદ માપમાં પણ કાગળની ત્યારબાદ રંગમાં પર્વતની પટ્ટીની અવસ્થામાં બરફવાળો અને પ્રવાહી પ્રવૃત્તિ 6.3 અને 6.4 જેવા તેના ગુણોને શું કહેવાય ભૌતિક ફેરફાર કહે છે હવે આ જે ભૌતિક ફેરફાર છે એ પ્રતિવર્તી હોય છે ભૌતિક ફેરફાર સામાન્ય રીતે પ્રતિવર્તી હોય છે કેમ કે એ જે પદાર્થમાં આપણે જે કાંઈ કરીએ છીએ તો એ એક તો એની અવસ્થામાં હોય તો પાછું ફરી વખતને શું થાય તો એની અવસ્થામાં દાખલા તરીકે કાગળ છે તો એ એનો આપણે ટુકડા કરીએ તો એનો પદાર્થ કયો રહે કાગળ બરફ છે એનું તમે પાણી કરો તો ફરી વખત ફ્રીઝમાં મૂકો તો શું બને પાણી તો આવી રીતે એક આખું પ્રતિવર્તી હોય છે તો કે આ ભૌતિક ફેરફાર છે સામાન્ય રીતે પ્રતિવર્તી હોય છે હવે આ જે ભૌતિક ફેરફાર છે એમાં પદાર્થ બદલતો નથી એ આપણે અગાઉ પણ વાત કરી ભૌતિક ફેરફારમાં શું નથી બદલતો પદાર્થ બદલાતો નથી પદાર્થ એનો એ જ રહે છે એમાં પદાર્થ જે ભૌતિક ફેરફાર છે એમાં પદાર્થ છે બદલાતો નથી એનો એ જ રહે છે હવે આ આટલા સુધી આપણે વાત કરી ભૌતિક ફેરફારની હવે આપણે આગળના અલગ પ્રકારના જે ફેરફારો છે એના વિશે આપણે અભ્યાસ કરીશું એ તમારે આવશે રાસાયણિક ફેરફારો અત્યાર સુધી આપણે જે અભ્યાસ કર્યો પ્રવૃત્તિ 6.1 થી 6.5 સુધી બધા કયા ફેરફાર હતા ભૌતિક ફેરફાર કે એના પદાર્થ છે એ બદલતા નથી અને એને ઉલટાવી શકાય તેવા પદાર્થ હોય છે તો હવે જે રાસાયણિક પદાર્થો છે એ આપણે આવતા વિડિયો લેક્ચરમાં એનો અભ્યાસ કરીશું અસ્તુ